विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में प्रकरण 6 1945 पछीनु विश्व नो त्रीजो भाग आपणे जोवा जई रह्या छीए। छेल्ले आपणे ज्यारे बीजो भाग जोयो हतो तो ए भागनी अंदर लश्करी सत्ता जूथो तेमज एशिया आफ्रिकाना स्वतंत्र थयेला राष्ट्रो અને ભારતે શરૂ કરેલી જે બિન જોડાણ નીતિ, અને આ ત્રીજા ભાગની અંદર આપણે આ બિન જોડાણ નીતિ કેટલી સફળ રહી અને જર્મનીના કેવી રીતે ભાગલા પાડ્યા અને તેનું એકીકરણ કેવી રીતે કર્યું તેનું સંપૂર્ણ અભ્યાસ આપણે આ ત્રીજા ભાગમાં કરવાનો છે। તો આજે વિશ્વના સૌથી વધારે દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે। કુઆલાલપુર ખાતે તેનું 13મું શિખર સંમેલન યોજાયું। છેલ્લા 4 દાયકાની અંદર વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ ઘટી, એમાં આપણે જોઈએ તો સોવિયત યુનિયનનું વિઘટન થયું, આથી રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે, અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે, અલબત્ત વિશ્વના દેશોમાં હવે જે સામ્રાજ્યવાદી નીતિ હતી એટલે કે બીજાના પ્રદેશો પડાવી લેવાની નીતિ એ ઓસરી ગઈ છે, અને આ સંજોગોની અંદર આપણે જોઈએ તો બિન જોડાણવાદી જૂથોનો પ્રભાવ વધતો રહ્યો છે। અને આમ તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદીનો નવો અભિગમ અપનાવી વિશ્વ રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે, અને વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે અને યુદ્ધકીય ઘટનાઓ ન બને અને માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા સત્તા નિશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે સત્તા જૂથો, એ માટે નૈતિક પ્રભાવ જમાવવામાં બિન જોડાણ નીતિને ઘણી બધી સફળતા મળી રહી છે। હવે આપણે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે। તો પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધ જેના થકી એટલે જેના દ્વારા શરૂ થયેલું હોય એવું માનવામાં આવે છે, એટલે કે જર્મની દ્વારા જ શરૂ થયું હોય તેવું માનવામાં આવે છે, અને જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ધ્વંસ પરાજય થયો અને આથી તેની આર્થિક સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી ગઈ, અને જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો કોઈ નેતા પણ તેની પાસે હતો નહીં। આથી યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને કુલ 4 ભાગમાં વિભાજિત કરી નાખ્યું, અને તેની વ્યવસ્થા આ પ્રમાણે હતી। તો આ નકશો જર્મનીનો છે, અને જર્મનીને વિજેતા 4 રાષ્ટ્રોએ કેવી રીતે વિભાજિત કર્યું એ આપણે જોઈએ। તો જ્યારે યુદ્ધનો અંત હતો બીજા વિશ્વયુદ્ધનો, તો એ સમયગાળા દરમિયાન જે આ પૂર્વ જર્મની છે એ પૂર્વ જર્મની ઉપર જે લાલ કલરનો જે નકશો કરેલો છે તે, એટલે કે આ પૂર્વ જર્મની જે છે એ પૂર્વ જર્મની પર સોવિયત યુનિયનની જે રેડ આર્મી લશ્કર જૂથ છે એણે પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું। આથી આ પૂર્વ જર્મની સોવિયત યુનિયનના નેતૃત્વ નીચે મૂકી દેવામાં આવ્યું। એ જ રીતે જર્મનીનો જે નૈઋત્ય ભાગ છે આ પીળા કલરનો, તો એ જર્મનીનો નૈઋત્ય ભાગ છે
अमेरिका ने सौंपी देवामां आव्यो। तेमज बेल्जियम ने अड़ीने आवेलो जे प्रदेश हतो जर्मनी नो ए ब्रिटन ने सौंपी देवामां आव्यो। अने जर्मनी नो जे प्रदेश फ्रांस नी नजीक हतो ते फ्रांस ने सौंपी देवामां आव्यो। आम विजेता राष्ट्रोए जर्मनी ने कुल चार भाग में विभाजित करी नाख्यो। पूर्व जर्मनी सोवियत यूनियन पासे राखवामां आव्यो। नैऋत्यनो भाग जे छे ए अमेरिका ने सौंपवामां आव्यो। बेल्जियम ने अड़ीने आवेलो प्रदेश ए ब्रिटन ने सौंपवामां आव्यो। अने फ्रांस नजीकनो प्रदेश छे ए फ्रांस ने सौंपवामां आव्यो। तो आम जर्मनी ने विजेता राष्ट्रोए आवी रीते कुल चार भाग में विभाजित करी नाख्यो। पूर्व जर्मनी उपर सोवियत यूनियन, जर्मनी ना नैऋत्य भाग उपर अमेरिका, बेल्जियम ने अड़ीने आवेला प्रदेश उपर ब्रिटन अने फ्रांस नजीकना प्रदेश उपर फ्रांस। आवी रीते कुल चार भागनी अंदर जर्मनी ने वेची देवामां आव्यो। आम जर्मनी जे छे एने चार भाग में विभाजित कर्या बाद जर्मनी नी राजधानी जे बर्लिन छे ए बर्लिन ने पण आवी रीते रशिया अने संकलन समिति वच्चे विभाजन करी देवामां आव्यो। अने तेमनी वच्चे वहीवटी एकता माटे संकलन समिति नी रचना पण करवामां आवी हती। तो अहींया विश्व बे भाग में विभाजित हतो, एक अमेरिका तरफी अने बीजू सोवियत यूनियन तरफी। तो आम अहींया सत्ता जूथों वच्चे अविश्वासनुं वातावरण ऊभुं थयुं अने पूर्व जर्मनी परथी पोतानी सत्ता चाली जशे तेवो सोवियत यूनियन ने भय रहेवा लाग्यो। आथी पूर्व जर्मनी पोताना कह्यामां रहे एटला माटे त्यां पुतळा सरकारनी स्थापना आ पूर्व जर्मनीमां करवामां आवी। तो फ्रांस, ब्रिटन अने अमेरिका जे आ त्रण भागो हता जे पश्चिम जर्मनी तरीके ओळखाता हता, तो ए त्रण भागो जे छे एने एक करी देवामां आव्या। तमे आ नक्शामां जोई शको छो कि आ नक्शानी अंदर तमने जर्मनीना चार भाग देखाय छे। तो चार भागनी अंदर जे आ त्रण भागो जे छे फ्रांस, ब्रिटन अने अमेरिका पासेना एने एक करी अने फेडरल रिपब्लिक ऑफ ईस्ट जर्मनी आवी रीते त्रण भाग एक करी देवामां आव्या। तो आवी रीते जे अमेरिका, फ्रांस अने ब्रिटने पोताना वहीवट नीचेनो जे प्रदेश पश्चिम जर्मनी जे छे एनुं एकीकरण करी फेडरल रिपब्लिक ऑफ ईस्ट जर्मनी बनावी दीधो। आम रशिया बे भागमां विभाजित थई गयो, सॉरी जर्मनी पश्चिम जर्मनी अने पूर्व जर्मनी। तो एवी ज रीते जे पश्चिम जर्मनीना त्रण विभागोनुं एकीकरण करवामां आव्युं तेम बर्लिनना त्रण विभागोनुं पण एकीकरण अहींया करी देवामां आव्युं। हवे जे आ पश्चिम जर्मनी अने पश्चिम बर्लिननुं एकीकरण करवामां आव्युं आथी सोवियत यूनियनने डर लागवा लाग्यो। आथी तेणे जे आ बर्लिन छे ए बर्लिननी नाकाबंदी करी, एटले जे अहींयाथी आवता जे जता जे युद्ध विमानो हता के पछी अन्य विमानो जे छे एना उपर प्रतिबंध मूकी देवामां आव्यो। तो आम एने बर्लिननी नाकाबंदी तरीके ओळखवामां आवे छे। परिणामे पश्चिम देशो अने सोवियत यूनियन वच्चे भारे तनाव ऊभो थयो। अने आम पश्चिम बर्लिन अने पूर्व बर्लिन जे छे एने अलग करती एक लांबी 42 किलोमीटर
દિવાલ તૈયાર કરી દેવામાં આવી। આમ પૂર્વ બર્લિન અને પશ્ચિમ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ તૈયાર કરવામાં આવી। તો આ પૂર્વ બર્લિન અને જે આ પશ્ચિમ બર્લિનના જે બે વિભાગો પાડવામાં આવ્યા તો એમાં જોઈએ શું તફાવત હતો। તો પૂર્વ બર્લિનમાં જે જર્મન લોકો રહેતા હતા તે જુલમી અને કડકાઈ ભર્યા વાતાવરણમાં હતા, જ્યારે પશ્ચિમ બર્લિનમાં જે લોકો રહેતા એ મુક્ત અને મોકળાશ ભર્યા વાતાવરણમાં રહેતા। આથી અહીંયા જે કડકાઈ અને જુલ્મ ભર્યા વાતાવરણમાંથી લોકો મોકળાશ અને મુક્ત વાતાવરણમાં નાસી જવા માટે ઉતાવળા બન્યા અને આ વિભાગોમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ અને મિત્રોને મળવા જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા। એટલે આ દિવાલો કૂદી અને આ પશ્ચિમ બર્લિન જે છે એ પશ્ચિમ બર્લિન માં મુક્ત અને મોકળાશ ભર્યું વાતાવરણ હતું, જ્યારે પૂર્વ બર્લિન જે છે એ કડકાઈ ભર્યું વાતાવરણ હતું। આથી પૂર્વ બર્લિનમાંથી પશ્ચિમ બર્લિનમાં આવા લોકો ઉતાવળા બનતા હતા। લોકો દિવાલ ઠેકી કે પછી જળમાર્ગે તરી અને પશ્ચિમ બર્લિનમાં જવા મરણીયો પ્રયાસ કરતા હતા, કારણ કે પશ્ચિમ જર્મની અંદર મુક્ત અને મોકળાશ ભર્યું વાતાવરણ હતું, જ્યારે પૂર્વ બર્લિનની અંદર કડકાઈ ભર્યું વાતાવરણ હતું। આમ બર્લિન પૂર્વ બર્લિન સામ્યવાદી સરકારમાંથી નાસી જનાર ના જે લોકો પ્રયાસ કરતા તે ગોળીથી ઠાર મારવા જેવા ક્રૂરતા ભર્યા પગલાં પણ લેતી, આમાં ઘણા લોકોએ જાન પણ ગુમાવ્યા। ત્યાર પછી 4.5 દાયકાની અંદર પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ સાધ્યો, તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં પણ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, જેને આપણે જર્મન ચમત્કાર તરીકે ઓળખીએ છીએ। અને 1990 સુધીમાં સમયગાળાની અંદર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના દૂરોગામી પરિવર્તનો આવ્યા, જેમાં હવે ઠંડા યુદ્ધના પ્રવાહો ધીમે ધીમે મંદ પડવા લાગ્યા। સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો, પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રના દેશો વચ્ચે અંતર હવે ઘટવા લાગ્યું, તેમની વચ્ચેના અવરોધો સમૂહ લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગ્યું, પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું। આમ પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય એવો કોઈ મુદ્દો રહ્યો નહીં, આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ, પરિણામ બંને જર્મનીનું એકીકરણ થયું। તો આમ પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મની જે તમે નકશામાં જોઈ શકો છો એનું એકીકરણ કરી અને સમગ્ર જર્મની ફરીથી પાછું એક થઈ ગયું। તો આમ આપણે જોઈએ કે 4 ભાગ હતા, 4માંથી 2 થયા અને 2માંથી પાછું એક ફરીથી જર્મનીનું એકીકરણ 3 ઓક્ટોબર 1990માં થયું। તો આ બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાને દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા ક્રૂરતા ભર્યા જુલ્મનું પ્રતિક હતી, તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે લોકોએ તેને તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો। સંયુક્ત રાષ્ટ્ર જે છે, સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દાયકામાં ખૂબ જ ઝડપથી પ્રગતિ સાધી, એટલે કે જે જર્મની 4 ભાગમાં વિભાજિત હતું એ સંયુક્ત બની અને 1990ના દાયકા પછી ખૂબ જ ઝડપથી પ્રગતિ કરવા લાગ્યું। તો આમ આ વિડીયોની અંદર આપણે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે માહિતી પ્રાપ્ત કરી।